હેલો ફ્રેન્ડ્સ, ઓટો સેક્ટરની અપડેટ સાથે હું છું ગાયત્રી. શું તમે જાણો છો કે ટાટા કંપની એક એવું એન્જિન બનાવ્યું છે કે જે ખતમ કરી દેશે પેટ્રોલ અને ડીઝલનો ખેલ. તેલના કુવા ધરાવતા અરબ દેશોની ભાગી જશે બેન, કારણ કે ઓટો સેક્ટરમાં ક્રાંતિ આવવા જઈ રહી છે અને આ ક્રાંતિ લાવવા જઈ રહી છે જાણીતી કંપની ટાટા. ટાટાએ એક નવી ટેકનોલોજી વિકસિત કરીને એક એવું એન્જિન તૈયાર કર્યું છે જે ઓટોમોબાઈલ સેક્ટરમાં નવી ક્રાંતિ લાવી દેશે. દુનિયાભરના જેટલા પણ વ્હીકલ છે તેનું ગ્લોબલ માર્કેટથી છુટ્ટી કરી દેશે. તે પછી પેટ્રોલ હોય, ડીઝલ હોય કે ઇલેક્ટ્રિક વ્હીકલ કેમ ન હોય, તે બધા જ સાઈડમાં થઈ જવાના છે. કેમ કે ટાટાના આ એન્જિનનું દૂર દૂર સુધી કોઈ કોમ્પિટિટર હશે જ નહીં. હવે પેટ્રોલ ડીઝલની સાથે સાથે બેટરી વ્હીકલનો પણ ખેલ ખતમ થઈ જશે. પરંતુ ટાટાના આ પગલાથી અરબ દેશોમાં માતમ છવાવવા લાગ્યો છે. જેમ કે તમને ખબર જ છે, પેટ્રોલ અને ડીઝલની કિંમત હાલ આકાશ આંબી રહી છે, સાથે જ પ્રદૂષણ પણ એટલું જ વધી રહ્યું છે કે આપણી ધરતી ઘાયલ થઈ ગઈ છે. એટલે દુનિયાભરના દેશો પેટ્રોલ ડીઝલનું ઓપ્શન શોધવામાં લાગી ગયા છે. જો કે ઇલેક્ટ્રિક વ્હીકલ હવે રસ્તા પર થોડી સ્પીડ પકડી રહી છે, પણ તેને પણ માત આપી ટાટા કંપનીએ એક નવો જ રસ્તો અપનાવ્યો છે જેનાથી પૂરી દુનિયા દંગ રહી ગઈ છે. જે મોટા મોટા ડેવલપ દેશ નથી કરી શક્યા તેને ટાટાએ કરીને ઇતિહાસ રચી દીધો છે. ટાટાએ પેટ્રોલ ડીઝલનો અલ્ટરનેટિવ રસ્તો શોધી કાઢ્યો છે અને તેનો જ ઉપયોગ કરીને ટાટાએ આ એન્જિન તૈયાર કર્યું છે. ટાટાએ પહેલી વાર હાઇડ્રોજન એન્જિનની ફેક્ટરી ભારતમાં નાખીને હાઇડ્રોજન ઇન્ટરનલ કમ્બશન એન્જિનનું પ્રોડક્શન શરૂ કરી દીધું છે અને ભારતનું નામ એ પસંદીદા દેશોના લિસ્ટમાં આવી ચૂક્યું છે જે હાઇડ્રોજન એન્જિન પ્રોડ્યુસ કરી શકે છે. સૌથી મોટી વાત એ છે કે એન્જિન ફેક્ટરીનું નિર્માણ 2023માં શરૂ કરવામાં આવ્યું અને હવે ઇનોગ્રેશન પછી ટાટાની આ ફેક્ટરી દેશનું પહેલું સ્વદેશી હાઇડ્રોજન એન્જિન પ્રોડક્શન રોલ આઉટ કરશે. ટાટા અને ટાટાની સાથે જેવી જોઈન્ટ વેન્ચરમાં અમેરિકન કંપની કમિન્સ ઇન ઇન્ડિયા હાઇડ્રોજન એન્જિનનું પ્રોડક્શન શરૂ કરી ચૂકી છે. આ એન્જિન જમશેદપુરમાં પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યા છે અને શરૂઆતમાં ફેક્ટરીમાં માત્ર હેવી વ્હીકલ માટે જ હાઇડ્રોજન એન્જિન પ્રોડ્યુસ થશે, પરંતુ એવી ઉમેદ છે કે નાની પેસેન્જર ગાડીઓ માટે પણ પ્રોડ્યુસ થાય. ભારતમાં ટાટા કમિન્સનું જેવી 50% પાર્ટનરશીપમાં આ જેવીને ચલાવે છે અને આના મેન્યુફેક્ચર્ડ એન્જિન ટાટાની ગાડીઓ સિવાય કેટલાક મોટા કમર્શિયલ વ્હીકલ મેન્યુફેક્ચરર પોતાની ગાડીઓમાં કરે છે. જો કે જેવી 22 મેન્યુફેક્ચરિંગ યુનિટ ઓપરેટ કરે છે અને ભારતમાં બનાવવામાં આવેલા એન્જિન આજે 85 વધારે દેશોને એક્સપોર્ટ થાય છે. એટલે કે ભારતમાં મેન્યુફેક્ચર્ડ હાઇડ્રોજન એન્જિન યુરોપ જેવા દેશોને પણ એક્સપોર્ટ થાય છે, કેમ કે યુરોપમાં હાઇડ્રોજન બેસ્ક મોબિલિટી શરૂ થઈ ગઈ છે. જો કે પાછલા વર્ષે જ ટાટાએ પહેલા હાઇડ્રોજન ટ્રકને પણ લોન્ચ કર્યો હતો. જે લોકો નથી જાણતા તે લોકોને બતાવી દઈએ કે ટાટાએ 2021માં 15 ફ્યુઅલ સેલ બસનું ટેન્ડર જીત્યું હતું અને બસનો ઓર્ડર ટાટાને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનથી મળ્યો હતો. પરંતુ ટાટાની આ બસો 100% સ્વદેશી નથી, કેમ કે તેમાં ઇમ્પોર્ટેડ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ્સનો ઉપયોગ થયો છે. પરંતુ હવે જે ટ્રક ભારતમાં લોન્ચ કરશે તેને 100% સ્વદેશી માનવામાં આવી શકે છે, કેમ કે એન્જિનના પાર્ટ્સ અને કમ્પોન્ડ્સ લોકલ વેન્ડર્સ અને સપ્લાયર્સથી લેવામાં આવશે. હવે એક મોટી ખબર તો એ છે કે હાલ આ ડીઝલ એન્જિનને 10 વર્ષ સુધી રિપ્લેસ કરી શકાય તેમ લાગતું નથી અને તેનું સૌથી મોટું કારણ છે હાઇડ્રોજનની સૌથી વધુ કિંમત. ભારતમાં 1 કિલોગ્રામ હાઇડ્રોજન 250-300 રૂપિયા પર મળે છે, પરંતુ એ પણ સાચું છે કે હાઇડ્રોજન વધારે માઇલેજ સાથે કોઈ પણ એન્જિનથી વધારે સુપિરિયર હોય છે. પરંતુ ટાટાએ હાઇડ્રોજનની કિંમતને ઓછી કરવા એક લેબ તૈયાર કરી છે જે આવનાર સમયમાં દેશના પહેલા સ્વદેશી હાઇડ્રોજન એન્જિન ડેવલપ કરવામાં આવશે. અશોક લેલેન્ડ પણ પ્રકારના હાઇડ્રોજન એન્જિન પહેલાથી ડેવલપ કરે છે, પરંતુ ટાટાની લેબ પહેલીવાર પેસેન્જર ગાડીઓ માટે પણ હાઇડ્રોજન એન્જિન ડેવલપ કરવાનું કામ કરશે. ટાટાએ કમિન્સની સાથે મળીને
હાઇડ્રોજન આઈસી એન્જિન અને ફ્યુઅલ સેલ ટેકનોલોજી સાથે પણ કામ શરૂ કરી ચૂકી છે. ટાટા સમય, ટોયોટા, સુઝુકી અને દુનિયાના મોટા ઓટોમોબાઈલ સાયન્સ એ વાતને જાણે છે કે બેટરી પાવર્ડ ગાડીઓ વધારે સમય સસ્ટેન નથી કરી શકતી અને હાઇડ્રોજનને જ ફ્યુઅલ ઓફ ધ ફ્યુચર તરીકે જોવામાં આવે છે. ફ્યુઅલ સેલ્સનો પણ આવો જ કંઈક હિસાબ કિતાબ છે, કેમ કે આ ટેકનોલોજીમાં પણ બેટરીની જરૂર પડે છે અને ગાડીઓની ઉંમર ઓછી થઈ જાય છે. જો કે હાઇડ્રોજન એન્જિનની ગાડીઓ સાથે એવું નથી. લાંબી રેન્જ સિવાય ચાર્જિંગની સમસ્યા ઓછી થાય છે, જેના સિવાય બેટરી રિપ્લેસમેન્ટનો સવાલ ઉભો થવાનું જોખમ ખતમ થઈ જાય છે. આ એન્જિનથી ઉપર એક હાઈ ટેકનોલોજી પર કામ શરૂ કરવામાં આવ્યું છે. અશોક લેલેન્ડ એવા એન્જિન પર કામ કરી રહ્યું છે જેમાં એક જ એન્જિનને હાઇડ્રોજન સિવાય સીએનજી, એલએનજી અને બાયોગેસથી ચાલવામાં આવી શકે. દેશની પહેલી હાઇડ્રોજન બસ દિલ્હીમાં શરૂ કરવામાં આવી ચૂકી છે, જ્યાં અશોક લેલેન્ડની બસોને લેહમાં ડિપ્લોય કરવામાં આવી છે. ત્યાં ટાટાની હાઇડ્રોજન બસો દિલ્હીમાં ઉતારવામાં આવી છે. આના સિવાય હાઇડ્રોજન ટ્રેન પણ ભારતમાં બે સ્થાન પર ઉતારવામાં આવશે. પહેલી ટ્રેન હરિયાણાની, જે કાલકા શિમલા રૂટ પર ચાલશે, જો કે તે આવનાર સમય જ બતાવશે. એ પણ વાત તો નક્કી જ છે કે ભારતને ઇલેક્ટ્રોનિક સિવાય હાઇડ્રોજન એન્જિન અને ફ્યુલ સેલ સી ટેકનોલોજીની પણ જરૂરત પડવાની છે. આશા રાખીએ છીએ કે ટાટા તરફથી જલ્દી દેશનું પહેલું સ્વદેશી હાઇડ્રોજન આઈસી એન્જિન જોવા મળે. જો વાત કરીએ હાઇડ્રોજન એન્જિનની, એ તે કેવી રીતે કામ કરે છે, તો હાઇડ્રોજન એન્જિન ફ્યુઅલ બનાવી વ્હીકલને સ્પીડ આપવાનું કામ કરે છે. તેવામાં તેને પેટ્રોલ, ડીઝલ અને ફ્યુઅલની તુલનામાં વધારે માનવામાં આવે છે. આવી જ ઓટો સેક્ટરની અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. બાય બાય.